સુરતના પલસાણા તાલુકા સ્થિત તાંતીન ઝઘડા ગામ ખાતે હમીપરા પરિવાર દ્વારા દિવ્ય જ્યોત પાઠ સાથેનો ભજન સત્સંગ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જે અંતર્ગત ગંગાધરા અલખ ધામ મંદિર ખાતેથી સમર્થ સદગુરુ લક્ષ્મીચંદ બાપુના પુત્ર યોગેશ્વર બાપુ તથા તેમના પરિવારે દિવ્ય જ્યોત સ્થાપન તેમજ પ્રાગટ્ય સાથે ભજન સત્સંગની ધારા વહેતી કરી હતી. કચ્છ જિલ્લાના ભંગેડા ગામ નિવાસી હમીપરા પરિવાર દ્વારા 12 બીજના ધણી એવા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોત પાઠ સાથેનો ભજન સત્સંગ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. ફાગણ સુદ બીજને નિમિત્તે ગંગાધરા શ્રી અખલધામ મંદિરના યોગેશ્વર બાપુ દ્વારા દિવ્ય જ્યોત સ્થાપન તેમજ પ્રાગટ્ય કર્યા બાદ ભજન સત્સંગનો લાભ ઉપસ્થિત જનોએ લીધો હતો. સુરતના પલસાણા તાલુકા સ્થિત કરણ ગામે વર્ષોથી સ્થાયી થયેલ હમીપરા પ્રજાપતિ પરિવાર ગૌમાતા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે, જેનાથી અવગત ગંગાધરા અખલધામ મંદિરના યોગેશ્વર બાપુનો કુમારિકાઓ દ્વારા સ્વાગત સત્કાર કરાયા બાદ બાબુ સીધા જ ગાયોના વાડા પાસે જઈ ગૌમાતાને નમન કર્યા હતા. હરિપરા પરિવાર દ્વારા રામદેવજી મહારાજનો આ દિવ્ય જ્યોતિ પાઠ આયોજિત કર્યો હતો, જે અંતર્ગત ગંગાધરા મુકામે આવેલ અખલધામ મંદિરના પરમ પૂજ્ય યોગેશ્વર બાપુના કમલ હસ્તે રામદેવ મહારાજની દિવ્ય જ્યોતનું સ્થાપન સાથે પ્રાગટ્ય કરાયું હતું. હમીપરા પરિવારના વડીલ આગેવાન શ્રી રાયધરાણજી વાઘજીભાઈ પ્રજાપતિનો પુત્ર પૈકી અરવિંદભાઈ તેમજ દિનેશભાઈને તેમના ધર્મપત્ની સાથે દિવ્યજ્યોત પૂજામાં બેસી રામદેવન મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે સર્વ વડીલ આગેવાનો મહિલાઓ યુવતીઓ તેમજ બાળકોએ 12 બીજના ધણીની પ્રગટ દિવ્યજ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજ ભંગેરા નિવાસી શ્રી અરવિંદભાઈનો પરિવાર હમીપરા પરિવાર તરફથી જે આજે ભજન અને સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ખરેખર એ પરિવારને ખૂબ ધન્ય છે. જ્યારે આપણે પ્રભુના દર્શન કરીએ તો દ્રષ્ટિ પાવન બને, પરંતુ આવા જે તન મન અને ધન બધી જ રીતે જ્યારે આપણે પ્રભુને સમર્પિત થઈએ ને ત્યારે મારો રામ રાજી રહે. એવું ઉત્તમ કાર્ય આ કર્યું છે કે ઘણા બધાને જે જીવો છે એ બધાને ભજન અને સત્સંગનો લાભ આપ્યો છે, એ બદલ હમીપરા પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય રામદેવજી. આમ જોઈએ તો આપણે રામદેવજી મહારાજ જે છે એ રાજસ્થાનના રણુજાના પ્રગટ દેવ કહેવાય, કે જ્યારે પણ કોઈ પરિસ્થિતિ એવી આવે ને તો ઘોડાવાળાને યાદ કરે અને ન આવે ને એવું બને નહીં. અને મારા મને તો એના પર ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને આજ મારા બાપુ થકી અમને જે આ ભજન અને ભક્તિનો વારસો મળ્યો છે, અમે અમારી જાતને ખૂબ ધન્ય અનુભવીએ છીએ કે આવા સદગુરુ અમને મળ્યા. અને ભવોભવ હું બાપુની ઈચ્છા કરું કે મારા બાપુ જ મને મળે. જય રામદેવજી. જય રામદેવજી. આજરોજ ફાગણ સુદ બીજ નિમિત્તે તાતી ઝઘડા મુકામે યજમાન પરિવાર શ્રી અરવિંદભાઈના ઘર આંગણે શ્રી રામદેવજી મહારાજના દિવ્ય જ્યોતિ પાઠનું જ્યારે આયોજન થયું છે ત્યારે ખૂબ આનંદ અને ખૂબ ખુશી. અનંત જન્મનું પૂર્વનું કંઈક પુણ્ય હોય ત્યારે આવા કંઈક સત્કર્મ થતા હોય. ખૂબ ઓછા સમયમાં આ પરિવારે ફરી પાછો આજે જ્યોતિ પાઠનો જે લાભ લીધો છે એ ખૂબ ગર્વની વાત છે. અને મને પણ આ અવસરે અહીં તાતી ઝઘડા ગામમાં આવવાનું મને જે સદભાગ્ય મળ્યું એ પરિવારનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છે. કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ.